છાપી નજીક થયેલી આંગળીયા પેઢી લૂંટનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલ્યો. પાટણ એલસીબી પોલીસે ત્રણ ઇસમોને રૂવાવી ગામથી પકડ્યા. પોલીસે લૂંટમાં ગયેલ સોનાના દાગીના પેકેટ નંગ 29, એક પલ્સર બાઇક સહિત કુલ રૂપિયા 1,39,80,000નો મુદ્દામાલ કબજે કર્યો. આ લૂંટમાં અન્ય કોઈ ઇસમો સામેલ હતા કે નહીં તે અંગે પોલીસે સઘન તપાસ હાથ ધરી. 24ના રોજ સવારના 9:45 સુમારે શ્રીરામ હોટલ છાપી ખાતે રાજસ્થાન પરિવહન નિગમની બસ અમદાવાદ દેસુરી રૂટની રોકાયેલ, તેમાં 2 અજાણ્યા ઇસમોએ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી આરસી આંગળીયા પેઢી અમદાવાદના કર્મચારી પાસેથી 29 સોનાના દાગીનાના પેકેટ તેમજ કાળા કલરના કવર લઈ લૂંટ કરી મોટરસાઇકલ ઉપર જતા રહેલા, જે અંગે આરસી આંગળીયા પેઢીના કર્મચારી રામસિંહ મુડુસિંહ ચૌહાણ નાવે છાપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને સદર ગુના અંગે બોર્ડર રેન્જના IGP શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તેમજ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રવિન્દ્ર પટેલ સાહેબ નાઓ એલસીબીને ગુનો ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય, તેમાં એલસીબીના પોલીસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી VR ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ સદર ગુનો ડિટેક્ટ કરવાની કામગીરીમાં લાગેલી હતી. તેમાં તે દરમિયાન એલસીબીના PSI RK પટેલ તેમજ હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રકુમાર ગોવિંદભાઈ નાઓને બાતમી મળેલ કે એક આરોપીએ તેના મળતિયા સાથે મળી સદર બનાવને અંજામ આપેલ છે, જેથી સદર આરોપીને બોલાવી અને પછી પૂછપરછ કરતા તેઓ ગુનાઓની કબૂલાત કરેલી છે, તેમજ ગુનામાં ગયેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે અને સદર કામે સોનાના દાગીના ભરેલ 29 પેકેટ, પછી નંબર પ્લેટ વગરની એક પલ્સર બાઇક, થેલા નંગ 2, છરા 2, પછી હેલ્મેટ નંગ 1, પછી પિસ્તોલ જેવું દેખાતું હથિયાર, પછી ગુનામાં આચરતી વખતે પહેરેલ કપડાં અને જેકેટ વગેરે વસ્તુ કબજે કરેલી છે. હાલ કુલ 3 આરોપીને અટક કરવામાં આવી. હાલ આ વિગત જણાવ્યા મુજબની કરવામાં આવેલ છે. એની કિંમત હાલ હજી નથી.